નમસ્તે દોસ્તો, ચાલો હું તમને કોયડો પૂછું છું. કરે સપળે સૌનું જીવન, ચતુર ચપળ છે આપણી. હા, સાચું કહ્યું, ચતુર ચપળ છે આપણી મીના. ચાલો હવે મળીએ આપણી વાલી મીનાને, જેના મિત્રો સાથે લાલાજીની દુકાનની બહાર કબડ્ડીની રમત રમી રહી છે. એ બાળકો, મારી દુકાન સામે જ તમને જગ્યા મળી હતી રમવા માટે. જાઓ જાઓ, ક્યાંક બીજે જઈને રમો. ક્યાંક બીજે જઈને રમો, લાલાજી પાસે મીઠાઈ પણ લઈ લો. શું બાપુ, રમવા દો ને. આવતા અઠવાડિયે બાજુના ગામ સાથે અમારી કબડ્ડીની હરીફાઈ પણ છે, અમે એનો જ અભ્યાસ કરીએ છીએ. ગોલો દીકરા, જો એમ વાત છે તો ચાલો મેદાનમાં જઈએ, હું તને કરાવીશ કબડ્ડીનો અભ્યાસ. તમને કબડ્ડી રમતા આવડે છે બાપુ? રમતા આવડે છે? અરે, મારા જેવો ખેલાડી જોયો નહીં હોય તે. આવો આવો, ચાલ મારી સાથે આવો. બાળકો તમે પણ આવો. લાલાજી બધા બાળકો સાથે મેદાનમાં પહોંચ્યા અને શરૂ થયો કબડ્ડીનો અભ્યાસ. રાજુ, તારે થોડું ઝડપથી ભાગવું જોઈતું હતું. હવે મારો ગોલુ તને દેખાડશે કઈ રીતે ભગાય ઝડપથી. જા જા ગોલુ દીકરા, દેખાડને તારો કમાલ. કબડ્ડી 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 કબડ્ડી. ગોલુ દીકરા, કબડ્ડી ની રમત રમીએ છીએ, કોઈ ગીત ગાવાની પ્રતિયોગિતા નથી ચાલતી. સરખી રીતે બોલને. કબડ્ડી 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 કબડ્ડી. હા, હવે બરાબર. આ શાબાશ ગોલુ, થોડું ધ્યાન દે. જમણી જમણી બાજુ, હા હા, એમ જ. હા, નહીં નહીં, હવે હવે ડાબી બાજુ. હા, ડાબી ડાબી. ગોલુ હાથ માર, હાથ. એ હા હા હા, એમ જ. ભાગ 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 ભાગ, એ ઝડપથી તારા પલડામાં જને. નહીં તો મને તો શક્ય નથી લાગતું. અરે બિંદિયા, આવ, અમે બધા તારી જ રાહ જોતા હતા. લાલાજી નમસ્તે. હા નમસ્તે નમસ્તે. મીના, સોમા, રાજુ, ગોલુ, ચાલો ચાલો બધા એક વાર ફરી અભ્યાસ કરો. આ વખતે હું તમને દેખાડીશ કે એ બિંદિયા, આ બધા સાથે કેમ ઉભી રહી ગઈ તું? લાલાજી, બિંદિયા પણ અમારી ટીમમાં છે. હા બાપુ, મીના સાચું કહે છે, બિંદિયા તો. હા મને ખબર છે કોને ટીમમાં હોવું જોઈએ ને કોને નહીં. હે બિંદિયા, હમણાં તું જા, અમારે છે ને કબડ્ડી નો અભ્યાસ કરવાનો છે. જ્યારે અમે જતા રહીશું ને ત્યારે તું તારી ટોળીના બાળકો સાથે આવીને અહીંયા રમજે. હે, જા 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 બેટા. ઉભી રે બિંદિયા, હું પણ તારી સાથે આવું છું. બાપુ, તમે બિંદિયાને અમારી સાથે રમવાની ના કેમ પાડી? એ તો બહુ સારી ખેલાડી છે. તમને જોઈએ તો રાજુને પૂછી જુઓ. હને રાજુ? હા લાલાજી, બિંદિયા અમારા ટીમની સૌથી સારી. રાજુ, ગોલુ, મારી વાત કાન ખોલીને સાંભળી લો. બિંદિયા તમારી સાથે નહીં રમી શકે, બસ. પણ કેમ બાપુ? અરે કેમ કે બીજી જ્ઞાતિની છે. પણ બાપુ. પણ કઈ નહીં, તમે લોકો બિંદિયા સાથે નહીં રમો એટલે નહીં જ રમો. હા. અને ત્યાં મીનાના ઘરે. શું થયું મીના દીકરી? દાદી, એ શું થયું? આટલી ચિંતામાં કેમ છે? લાલાજી આજે અમને બધાને કબડ્ડીનો અભ્યાસ કરાવતા હતા, પણ જ્યારે બિંદિયા ત્યાં આવી તો લાલાજી એને અમારી સાથે રમવાની ના પાડી દીધી. ના પાડી દીધી? પણ કેમ? મીના, મીના, લાલાજી કહે છે કે આજ પછી બિંદિયા આપણી સાથે નહીં રમે, કેમ કે એ બીજી જ્ઞાતિની છે. બીજી જ્ઞાતિની છે? લાલાએ બુદ્ધિ વગરની વાત કહી છે. હવે આપણે શું કરશું? તમે ચિંતા નહીં કરો બાળકો, હું બધું ઠીક કરી દઈશ. સાંભળો મારી વાત.
મીનાની દાદીએ મીના અને રાજુના કાનમાં કંઈક કહ્યું, જે સાંભળીને બંને ખુશ થઈ ગયા. અને બીજા દિવસે સાંજે રમતના મેદાનમાં મીના અને એના બીજા દોસ્તો કબડ્ડીનો અભ્યાસ કરતા હતા. લાલાજી પાસે ઉભા રહીને એમને કબડ્ડીના નિયમો શીખવાડતા હતા. અરે ભાઈ, ઝડપથી ભાગ સોમા, યાદ રાખજે કબડ્ડીમાં ચુસ્તી ફૂર્તીની સાથે ઝડપથી ભાગવું પણ બહુ જરૂરી હોય છે. હા, ભાગ ભાગ. કાલે પણ મેં કહ્યું હતું કે તમારી ટીમમાં એક ઝડપથી ભાગનાર ખેલાડીનું હોવું બહુ જરૂરી છે. નમસ્તે લાલાજી. હા, નમસ્તે નમસ્તે. બિંદિયા, મેં તને ના પાડી હતી ને કે જયારે અમે રમતનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે તારે અહીંયા નહીં આવવાનું. જા અહીંયાથી. બિંદિયા ત્યાંથી ચૂપચાપ જવા લાગી ત્યારે મીનાએ એને આંખથી કંઈક ઈશારો કર્યો. બિંદિયાએ પણ ધીમેથી માથું હલાવીને મીનાને જવાબ આપ્યો અને પછી એ ગોલુ તરફ આગળ વધી અને ગોલુની પીઠ પર હાથ મારીને કહ્યું, મને પકડીને દેખાડ ગોલુ. બિંદિયા ઝડપથી ભાગવા લાગી. ગોલુ પણ એની પાછળ ભાગ્યો. અરે શું બિંદિયા બિંદિયાની બૂમો પાડો છો? હમણાં જોજો મારો ગોલુ એને ઝપાટામાં પકડી લે છે. હે, આ બિંદિયા તો હવાની જેમ ઝડપથી ભાગે છે. મારો ગોલુ તો ઘણો પાછો થઈ ગયો. હજુ ઝડપથી બિંદિયા. શાબાશ, દાદી આવી ગયા. મીના દીકરી, તું કહેતી હતી કે લાલાજીએ કહ્યું છે કે તમારી ટીમમાં એક ખૂબ ઝડપથી ભાગનાર ખેલાડી હોવો જોઈએ, કેમ લાલાજી? જી, એ કહ્યું તો હતું. અચ્છા, એટલે જ આજે તમે બિંદિયાને બોલાવી છે. વાહ વાહ, સમજદારી હોય તો તમારા જેવી. કેવા બધા બાળકોને એક સાથે રમાડી રહ્યા છો તમે. રમશે કૂદશે ત્યારે તો તંદુરસ્ત રહેશે ને તેઓ. અને વળી ગામના બધા બાળકોને એક સાથે રમવાનો, સ્વસ્થ રહેવાનો, મોટા થવાનો એક સમાન અધિકાર પણ તો છે. એક સાથે મળીને રમશે ત્યારે તો જાત પાત, ઊંચ નીચ જેવી ખોટી વાતોથી દૂર રહેશે. ખરેખર લાલાજી, તમારી મહાનતા જોઈને મારી તો આંખો જ ભરાઈ ગઈ. જી, હું તો જોયું મીના પોતાના વખાણ સાંભળીને કેવા શરમાઈ ગયા લાલાજી. જુઓ લાલાજી, હું ખરેખર ખૂબ ખુશ છું કે તમે કોઈ બાળક પ્રત્યે ભેદભાવ ન રાખ્યો. બાળકો, વગાડો લાલાજી માટે જોરદાર તાળીઓ. અચ્છા, તો આ હતી મીનાની દાદીની તરકીબ. ખરેખર લાલાજીને એ દિવસે પોતાની ભૂલ સમજાઈ અને એમણે એ દિવસથી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ભેદભાવ રાખવાનું બંધ કર્યું. અને એક અઠવાડિયા પછી કબડ્ડીની હરીફાઈના દિવસે બિંદિયાની ઝડપને લીધે મીનાની ટીમ જીતી ગઈ. બિંદિયા, જો તું ન હોત તો આજે અમારી ટીમ હારી જાત. ટીમ હારી જાત? શરમથી મોઢું છુપાડે. કેમ કેમ હારી જાત આપણી ટીમ? આપણી બિંદિયા જેવું કોઈ બીજું ભલા ઝડપથી દોડનાર છે? ઝડપથી દોડનાર? ચાલો હવે જોઈએ કે આજે મીના ને મીઠુ એ કેવી કવિતા લખી છે. જાત પાત છે, ખોટી વાતો, સૌ કોઈ છે એક સમાન. ભાઈ વાહ, ચાર પંક્તિઓમાં કેટલી ઊંડી વાત કહી દીધી આપણા મીના ને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક મજાનું ગીત. વાત સાચી છે મારી, તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. વાત સાચી છે મારી, તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. કોઈ ખૂબી થી નાચે, કોઈ ખૂબી થી ગાય, કોઈની ખૂબી એવી હવામાં વાત બનાવે. કોઈ સુવે, કોઈ જાગે, કોઈ બેસે, કોઈ ભાગે, કોઈ પાછળ, કોઈ આગળ, લા 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 લા. વાત સાચી.
સાચી છે મારી તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. વાત સાચી છે મારી તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. ખૂબી હોય છે જંગમાં જઈને લડવું. કોઈ નાચે કોઈ ગાય, કોઈ ખવડાવે કોઈ ખાય, કોઈ આવે કોઈ જાય, લાલા લાલા લા. વાત સાચી છે મારી તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. વાત સાચી છે મારી તમે માનો ના માનો, બાળકો આજે આપણે રમશું કડીઓ જોડો. હા, હું તમને ત્રણ કડીઓ જણાવીને એક કોયડો પૂછીશ અને તમારે આપવાનો છે એ કોયડાનો સાચો જવાબ. તો શરૂ કરીએ આજની રમત. ઠીક છે, તો સાંભળો. પહેલી કડી, પગ નથી મારા તો પણ હું ચાલુ છું સવાર સાંજ. જે હું તમને જણાવું છું એ છે અણમોલ, એના નથી કોઈ દામ. બીજી કડી કહો ને બેન. ઠીક છે બિંદિયા. બાળકો હવે સાંભળો બીજી કડી. ગોળ ફરતા હાથ જણાવે 24 કલાકના બધા ફેરા. હું જ તમને જણાવું છું જલ્દી કે પછી થશે મોડું. આ તો બહુ મુશ્કેલ છે બેન, ત્રીજી કડી પણ કહો ને. ઠીક છે ઠીક છે. બાળકો હવે સાંભળો ત્રીજી કડી. બાંધી કોઈ કલાઈ એ મને લટકાવે કોઈ દીવાલ પર. ટિક ટિક અવાજ કરું, સાંભળો કાન લગાડીને. હું સમજી ગઈ બેન, સાચો જવાબ છે ઘડિયાળ. બિલકુલ સાચો જવાબ મીના, શાબાશ. તો મજા આવીને બાળકો? હા બેન. તો તમને પણ મજા આવીને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspoke@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અઘરા સવાલ મીના કરી દે બધું ખુશહાલ.